છોટાઉદેપુર નગરપાલિકાને ઘર વિહોણા માટે ઘર બાંધવાની ફાળવણી જમીન ઉપર બે ઇસમો દ્વારા ગેરકાયદેસર લાકડા નાખી કબજો કરતા નગરપાલિકાના સત્તાધીશો પોલીસ પાસે સ્થળ પર પહોંચતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. છોટાઉદેપુર નગરમાં સરકારની યોજના ઘર વિહોણાને પોતાનું ઘર મળે તે અંતર્ગત કલેક્ટર છોટાઉદેપુર દ્વારા સિટી સર્વે નંબર 2580 સરકારી ગેસ્ટ હાઉસ સામે ફાળવેલી હતી, પરંતુ છોટાઉદેપુરના લાકડાનો ધંધો કરતા બે ઇસમો દ્વારા લાકડા નાખી ગેરકાયદેસર દબાણ કર્યું હતું તેને લઈ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં આ માથાભારે ઇસમો જગ્યા ખાલી ના કરતા હોવાથી નગરપાલિકાની ટીમ પોલીસ સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરવા પહોંચતા માથાભારે ઇસમોમાં ગભરાટ ફેલાતા તેઓ પોલીસને મધ્યસ્થી બનાવી મુદત માંગતા ચીફ ઓફિસર રાજકીય દબાણને લઈ મુદત આપી પરત ફરતા નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા કે મોટા ઉપાડે ગયેલ નગરપાલિકાના સત્તાધીશો અને પોલીસ કેમ વિલા મોડે પરત ફરી તે ચર્ચાએ છોટાઉદેપુર નગરમાં જોર પકડ્યું છે. હવે એ જોવું રહ્યું કે આગામી સમયમાં નગરપાલિકા રાજકીય દબાણમાં આવ્યા વગર ગરીબોની સરકારની ઘર વિહોણાને ઘર બાંધીને આપે છે કે પછી કોઈ રાજકીય દબાણમાં ઘર વિહોણાને ઘર વિહોણા રાખશે એ તો જોવું રહ્યું. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ સિટી સર્વે નંબર 2580 પૈકીની જમીન જિલ્લા મેજિસ્ટ્રેટે ઘર વિહોણા લોકો માટે પેલી ફાળવેલ છે અને સદરુ જમીનની અંદર બે ઇસમોનું ગેરકાયદેસર રીતે લાકડા નાખીને સ્થળે ત્યાંથી એક દબાણી કરવામાં આવ્યું છે. તો એના માટે એ લોકોને અવારનવાર નોટિસો આપવા તેમ છતાં એ લોકો એનું દબાણ હટાવતા નથી. એટલે આજ રોજ અમે એનું દબાણ પેલું દૂર પેલા એના માટે સિક્યુરિટી સિટી સર્વે ઓફિસર નગરપાલિકાના સ્ટાફ સો એટલે સ્થળે છે ને હાજર થઈ એટલે હટાવવા માટેનો એનો એ કર્યો હતો પ્રયત્ન, પણ એ લોકો સામેથી લેખિત આપીને એની હટાવવા માટેની ડેટ તારીખ 17/7/2019 રોજની મુદત માગવામાં આવેલી છે અને એમની માગણી મુજબ અમો એ પેલું સંમત પેલી થઈ અને તેઓને મુદત આપવામાં આવેલી છે. સાહેબ, પોલીસ સ્ટેશન શા માટે જવું પડે તમારે? પોલીસ સ્ટેશન શા માટે જવું થાય? એટલે એ મારે સિક્યુરિટીનો પ્રશ્ન હતો એટલે ત્યાં આગળ મારે સ્ટાફની સાથે રહીને આવવા માટેનો પ્રશ્ન હતો એટલા માટે ત્યાં. છોટાઉદેપુરના સિટી સર્વે નંબર 2580માં બે ઇસમો દ્વારા લાકડા નાખી દબાણ કરવામાં આવેલ છે. જે જગ્યા નગરપાલિકાને સરકારશ્રી દ્વારા શેલ્ટર હોમ બનાવવા માટે ગ્રાન્ટ કરવામાં આવેલ છે, આ ઇસમોને વારંવાર દબાણ બતાવવા માટે જણાવ્યા છતાં હટાવેલ નથી. આજરોજ સ્થળે આવતા તેમણે મદદ માગેલ છે કે અમે 17 તારીખ સુધી આ દબાણો સ્વેચ્છાએ ખુલ્લા કરી દઈશું. નગરપાલિકા દ્વારા એમને 17 તારીખની મદદ આપવામાં આવેલ છે. ઓકે, નામ સાહેબ. એચ કે સોલંકી, સિટી સર્વે સુપ્રિયો, છોટાઉદેપુર. અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.